પાટણ રખવા દા તો કશું થતું નહીં. પેલો નહી કિરણીઓ ક્ષેત્ર માં રહેવાનું હોય પર બુનો માવો આવતી હોય બોકા પાડા થોડું સારું લાગે. ખરા બપોરે વાત સાચી, પણ હોય ને મારા હોય જઈને આજ લગાવ ફેસલો કરી દેવો પડશે. આ રોજ રોજ નો નાટક છે આ ભાઈ. બોલી રે તમે તો વાત તો સાચી હે બુવાજી બરોબર, પણ મારો છોકરો બધી જગ્યાએ ઇન્ટરવ્યુ આલી આલી પાછો આવે, કોઈ જગ્યાએ ઠા પડતો નહી. કે શૈલેશજી લો પકડો બતાવો. શૈલેશજી આ દુઃખ તમને પહેલા કીધું એનું જ છે ભાઈ, જેટલી ઘણા એનું દુઃખ નહીં નીકળે. જે આ દેવગતિનું તમારું દુઃખ પકડવાનું છે એ નહીં નીકળે એટલી ઘણા તમારા છોકરાને જો ઠકણું પડવાનું નહીં નહીં નહીં. કે ઘણી જગ્યાએ હગાની વાતો ચાલે છે પણ કમ્પ્લીટ ટાઈમે આવવાનું ઉડી જાય છે, એવું કહું. સાચી વાત, સાચું ખોટું? અને કહું છું આ દાડા કીધા એટલા દાડાઓથી વિશ્વાસ રાખજો. વધારો શૈલેશજી મેલ તો હાથનો છે. શૈલેશજી આ દાડા કીધા એટલા દાડાનો વિશ્વાસ રાખજો, જો એટલા દાડામાં હોમતી નોકરી ના અલવરાવું અને હોમતી હગું લાવું તો મંજોગ મેં જાતો જાત ગોગાએ તમને અલવરાયું. એ દાડા હોમતી આવજો અને છોકરાને લેતા આવજો. અને એ દાડા આ દેરાનું ચોખવટ કરવું પડશે, કરવું પડશે. એ તો કરશું ને, આપણે તૈયાર છીએ. પણ ભાઈ શૈલેશજી કે પછી સારું થાય અને પછી તમે ભૂલી દો તો પછી વખવાવ તો મને ગોગા ના પારે આવશે તો એ મેળ નહીં આવે, હું એમ કહું છું. કારણ કે પહેલા જ તમને કીધું છે કે આ દેરું બહુ વખાવાળું છે અને બહુ વખો પડાવે છે અને ચડતી વેળા પહેલા નથી અને આ થોડી ઘણી તમારી ચડતી વેળા તમારી મેં કરી આલી શકું કે અને જો ભૂલી ગયા ને તો પછી હું ગોગોય કોઈ નહીં કરી શકું એવું કહું છું ભાઈ. સાચું બાપા સાચું. પણ ભાઈ પણ પછી મને ગોગા નહીં ભૂલતા નહીં. પેલી વાર કીધું તું એમાં તમે ભૂલી ગયા છો અને આ બીજી વાર આયા છો. આવું બોલે આ બધા ધંધા મળે તમે સોંધી રાખો. તમને ખબર હોય દરરોજ જોડે અમે આવી બોકા પાડ કરી થોડું વાર લાગે દરરોજ. પણ ભાઈ આ રોજ રોજ નાટક છીએ ઓનો. દાદાગીરી કરી જુઓ તો ખરા, પણ તમે કોઈ લગીને બોલતા નહી. જો ભાઈ મારી કોઈ ભૂલ થઈ હોય, મારાથી કોઈ તમને તકલીફ થઈ હોય તો હું તમારી માફી માંગુ. અને આ કોઈ નાટક નહીં અમારા ચાલતા, આ એક ગોગા બાપાનો પાઠ છે અને આ દેવ છે, એને તમે આમ જમ તમ ના બોલશો. જો ભાઈ આ બધા ધતંગતાર હોય નહીં કરવાના, તારે એવું હોય ને તારે ખૂણામાં જતું રહેવાનું, ભલે તારું ક્ષેત્ર રહ્યું પણ જોડે અમાર ક્ષેત્ર છે
એટલે એવું નહીં સમજવાનું કે મારું મારું હું કરીને સમજો, બીજા બાજુ રહેતા હોય ને એને ઓર રાખવી પડે. અને તારે જો આ આ પબ્લિક ને છેતર્યું હોય ને તો તારા શેઠ બહાર જતું રહેવાનું. આ બધો નાટક કરે ને તો ની મજા આપે, તને પહેલથી કહી દઉં. આ હું તું મોડ્યું છે, આ દેવ 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 કરી રહ્યું, આ તું નાટક ચાર પાંચ ઘઉં લઈને મંડી પડે એવું એકણ. અને ઓ આ વખત તો ખાલી અમે કેવા આવીએ, બીજી વાર કેવા નહીં આવીએ એટલું ઓર રાખજે પાઓ. આ બધું દરોજ દરોજ ના હાલ લાગે. આ વખત તો ટોકા ભાજી ના, તારા ઓર રાખજે પાછો. ભાઈ આ નાટક નહીં, આ ગોગા નો પાઠ છે. અને નાટક કનક કહેવાય ને એ જોવું હોય ને તો તમે તાર જોઈ લેજો. અગિયાર દાડા સુધી તમારે જો દોડવું હોય ને કે દોડી લેજો, પણ અગિયાર દાડા જો આ નાટક તમારા ઘેર ના થાય ને તો મારા આ ગોગા ને પૂછવો ન કમ નો. કિન્યા સમજી લે, આવ્યો તને હું સમજાવવા, પણ તારી વાતો આજ અભળી ને ખરેખર એવી રીતો ચડી કે તને હાલ માઈ નાખું હું. પણ જો ફેર તારો આકોટો મને સંભળાવો ને તો તું કે તારું આ ઘર કશાના ઠેકાણા નહીં હોય, ઓર આગજે પાઓ. બુઆજી આ તો ધમકી આલી જતા રહ્યા મારો છે, ધમકી આલી જુઓ ખરા. ચલેજી એમાં તમે ચિંતા ના કરશો, કારણ કે ધમકી હું માણસ છું, હું ભૂલી જઈએ પણ આ ગોગો નહીં ભૂલે. અને અગિયાર દાડા બોલ્યો છે ને, પણ અગિયાર દાડા જો એના ઘેરા નાટક ના થાય ને તો પછી આ ગોગાને પૂજવો ન કમનો. તો તમે આ જે વિશ્વાસ આવો હો ને એ તમારા આબૂદ ના પડો હોય. તો બુઆજી હવે મારું આપણે શું કરશું? ગયો ચિંતા ના કરો શૈલેજી, લો આ વધાવો અને જે બોલ્યા એમાં કોઈ આગુ પાછું થશે નહીં, તમે ત્યાં તમારું કોમ થઈ જશે. તો વિશ્વાસ હોય તો બસ ત્યાં વિશ્વાસ રાખજો. બોલો ગોગા મહારાજની જય.